આ અઠવાડિયાની વાર્તા, નવી વાર્તા તમારે માટે. સવાર પડે ને એટલે કચ 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 શરૂ થઈ જાય. ચા મૂકો, નાસ્તો બનાવો, છોકરાઓનું ટિફિન ભરો, નિખિલનું ટિફિન ભરો, સાસુમાની રસોઈ કરો, મારું ટિફિન ભરો ને ઓફિસ જાઓ. ઓફિસથી પાછી આવું, લૂસ લૂસ બે કોળિયા ખાઈને સીધી રસોડામાં. ફરી ચા બનાવો, ફરી નાસ્તો બનાવો, ફરી ડિનર બનાવો, અને બધું પરવારીને જ્યારે સુવા જાઉં ત્યારે છોકરાઓનું હોમવર્ક બાકી હોય, નિખિલની કઈ કચકચ હોય. માંડ એક રવિવાર મળે ત્યારે પણ કોઈ સગા આવ્યા હોય, નહીં તો કોઈ ફંક્શન હોય, નહીં તો ગ્રોસરી કરવાની હોય, નહીં તો ઘરના કોઈ મશીન ખરાબ હોય, અને કંઈ ન હોય તો મારા સાસુમાની તબિયત ખરાબ હોય, એ બધું ન હોય તો મારી નણંદ આવી હોય જમવા માટે. કંટાળી ગયેલી, એટલી ચીડિયણ કચકચિયણ થઈ ગયેલી, તમે નહીં માનો. ક્યારેક નિખિલ પર ગુસ્સો કરું, ક્યારેક છોકરાઓ પર હાથ ઉપાડી લઉં. મને પોતાને એમ થઈ ગયેલું કે હું આવી ક્યારેય નહોતી. ક્યારેક વિચાર આવે કે છૂટા છેડા લઈ લો, ક્યારેક થાય કે આપઘાત કરી લો. જ્યારે ને ત્યારે હું નિખિલ ઉપર ચીડ 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 કર્યા કરું. એક બે વાર તો મારા સાસુ સાથે પણ ઝઘડી પડી, મારા નણંદને પણ ગમે તેમ બોલી નાખી. વારંવાર ભગવાનને પ્રાર્થના કરું કે હે ભગવાન, મને ઉપાડી લે તો આ લોકોને ખબર પડે, હે ભગવાન મારો જીવ લઈ લે તો આ લોકોને ખબર પડે. કોણ જાણે, એને કદાચ સાંભળ્યું હોય અને તથાસ્તુ કહી દીધું. એક દિવસ રાત્રે મને ગભરામણ થવા માંડી, શ્વાસ રૂંધાવા માંડ્યો. લાગે કે જાણે કોઈએ છાતીમાં રૂ ભરી દીધું છે, કોઈએ દોરડું કચ કચાવીને બાંધ્યું હોય એવી ફિલિંગ. ઓક્સિજનનું લેવલ ડ્રોપ થવા માંડ્યું, સીધા હોસ્પિટલ લઈ ગયા. કોરોના પોઝિટિવ. 3 દિવસ સુધી તો વેન્ટિલેટર પર રહી, કોણ જાણે કેટલા કલાક બેહોશ જેવી. ઓક્સિજનનું લેવલ ડ્રોપ થયા કરે. મને પોતાને જ ખબર નહીં કે 3 રાત ને 3 દિવસ કેમ વીતી ગયા. મેં આંખો ખોલી, 3 દિવસ ને 3 રાત પછી જ્યારે મેં આંખો ખોલી ત્યારે મારી આજુબાજુ મારા નણંદ, મારા સાસુ, મારા બાળકો, નિખિલ બધા વીંટળાઈને ઉભા હતા. નિખિલે મારો હાથ પોતાના હાથમાં લીધો. નબળાઈ ખૂબ હતી, મારી આંખોમાં પાણી આવી ગયા. મેં નિખિલને આટલા વર્ષોમાં કોઈ દિવસ આટલા ઢીલા કે આવી રીતે રડતા નથી જોયા. નિખિલ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અને મારો હાથ પકડીને મને કહે છે, તને કંઈ થઈ ગયું હોત તો મારું શું થાત. મારા નણંદે આવીને કહ્યું, ભાભી ઈશ્વરની કૃપા કે તમે બચી ગયા. મારા સાસુએ માથે હાથ ફેરવીને કહ્યું, મેં તો બાધા લીધી છે, ઈશ્વરે તને પાછી મોકલી. મારા છોકરાઓ મને એકદમ વાલથી વળગી પડ્યા. ત્યારે મને સમજાયું કે આપણે આપણા પરિવાર માટે જે કંઈ કરતા હોઈએ છે એ આપણી ફરજ હોય છે. પરિવાર હોય તો સમસ્યા હોય, પરિવાર હોય તો મુશ્કેલીઓ હોય, પરિવાર હોય તો ક્યારેક સવાલો પણ હોય, ક્યારેક થાક પણ લાગે ને ક્યારેક કંટાળો પણ આવે. પણ બધા એકબીજાને સમજીને એકબીજા સાથે સ્નેહથી જીવે એનું જ નામ તો પરિવાર છે. સ્પાઈસ અપ જિંદગી.